ધોરણ છ વિષય ગુજરાતી પૂરક વાચન એક કવિતા શેરીએ આવે સાદ શેરીએ શેરીએ એટલે ગલી આવે સાદ સાદ એટલે અવાજ ગલીએ અવાજ આવે તેના કવિ છે રાજેન્દ્ર શાહ ને પ્રકાર છે પ્રકૃતિ ગીત સૌ પ્રથમ આપણે એક કવિ પરિચય મેળવીશું તેમનો જન્મ અઠ્યાવીસ એક ઓગણીસો તેર અવસાન બે એક બે હજાર દસ કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો આંબે આવ્યા મોર રૂમઝૂમ અને મોરપીછ એ તેમના બાળકાવ્યોના સંગ્રહો છે તેઓ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે હવે આ કાવ્યમાં શું કહેવા માગે છે તેની ચર્ચા કરીશું કે આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે બાળકો દરેક ઋતુનો કુદરતમાં થતા ફેરફારોનો કેવો તો રોમાંચ અનુભવે છે ને ઉમળકાથી એનું સ્વાગત કરે છે તેની વાત આ ગીતમાં આલેખાય છે ઉપરાંત વડીલો એમની ટેવ મુજબ સૂચનાઓ આપે તે માટે નહીં પણ મુક્ત મને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે હવે કવિતાની શરૂઆત કરીશું કુંજમાં કોયલ બોલતી એનો શીરિયે આવે સાદ હાલને આંબાવાડીએ હજી ઓરની તાજી યાદ કુંજ કુંજ એટલે કોણ કુંજ એટલે વૃક્ષો અને વેલાઓથી ઘટા હોય એની કુંજ કહેવાય શેરીએ શેરી એટલે ગલી મહોલ્લો કહીએ આપણે પછી સાદ સાદ એટલે અવાજ હાલ્ય હાલ્ય એટલે ચાલ આંબાવાડી હવે આંબાવાડી એટલે આંબાના ઝાડનું વન એને આપણે શું કહીએ એકથી વધારે આંબા હોય આખું વન હોય એને આંબાવાળી કહીએ પોર પોર એટલે ગયું વર્ષ કુંજમો કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ એટલે વૃક્ષો અને વેલાઓથી ઘટામાં કોયલ બોલે છે શેરીએ આવે સાદ એનો અવાજ શેરી સુધી આવે છે આવે છે એટલે સંભળાય છે હાલને આંબાવાડીએ હજી પોરની તાજીયા ગયા વર્ષની આંબાવાડિયાની યાદ હજુ તાજી છે ચાલો મિત્રો આપને રમવા માટે આંબાવાડીએ જઈએ કુંજમાં કોયલ બોલતી એનું સીધી આવે સાદ હાલને આંબાવાડીએ હજી પોટની તાજી યાદ વૃક્ષો અને વેલાઓની ઘટામાં કોયલ બોલે છે એટલે બોલે છે ટઉકે છે એનો અવાજ શેરી સીધી આવે છે એટલે સંભળાય છે ગયા વર્ષની આંબાવાડિયાની યાદ હજુ તાજી છે ચાલો મિત્રો આપને રમવા માટે જઈએ આંબાવાળી નહીં પેખે એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર પાંદડું નહીં પેખે એવો પેખું એટલે જોવા મળે ઝૂલતો એનો મોર મોર ધ્યાન રાખજો મોર એ પક્ષી થઈ જાય બધાને ખબર છે મોર મોર એટલે શું મોર એટલે ઉપર રકાર મોર એટલે આંબાના ફૂલ મંજરી મોર એટલે શું થાય આંબા જોયા છે જે ફૂલ આવે શું કહેવાય મોર કોઈને મોટા મરવા મરવા એટલે નાની કાચી કેરી ધ્યાન રાખજો મરવા એટલે નાની કાચી કેરી કોઈને છે અંકોર અંકોર એટલે કુમડા પાન ઝૂલતો એનો મોર પાંદડું નહીં પેખે એવો ઝૂલતો એનો મોર ત્યાં આંબા ઉપર મોર એવો તો ઝૂલે છે કે એકય પાંદડું દેખાતું નથી કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર કોઈને મોટા મરવા એટલે કાચી કેરીઓ છે તો કોઈને અંકોર ફૂટ્યા છે અંકુર એટલે કૂપડો ફૂટે છે પાંદરું નહીં પેખે એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર એટલે તે આબા ઉપર મોર એવો તો ઝૂલે છે કે આંબા ઉપર એ કંઈ દેખાતું નથી ગયા કોઈ આંબાને મોટા મરવા એટલે નાની કાચી કેરીઓ છે તે કોઈ આંબાને અંકુર અંકુર એટલે પડો ફૂટ્યા છે ડોલતી દાડીએ ગુમીયે આપણ ગજવી ગેરો નાદ કુંજમાં કોયલ બોલતી એનો આવે સાદ દાડીએ ગુમીયે ગુમીયે એટલે ફરીએ ગજવી ગજવી એટલે ગજના કરવી અવાજથી વાતાવરણ ભર્યું કરવું ઘેરો નાદ નાદ એટલે કોયલ બોલતી એનો શેરીએ ડોલતી ડાળીએ આનંદ મસ્તી ચિચિયાર્યોથી કરીને ચાલો આપણે ગુમી વળીએ કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ વૃક્ષો અને વેલાઓથી ઘટામાં કોયલ બોલે છે અને એનો અવાજ શેરી સુધી સંભળાય છે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન કોઈને રંજાડ નહીં ખેલવા મળે દન ઘરનું મોટું આંગણું ગમે મોકળું મોટું વન મોકળું મોકળું એટલે જગ્યાની જે છૂટવાળું હોય એને આપણે મોકળું કહીએ વન એટલે જંગલ કોઈને રંજાડ નહીં રંજાડ એટલે કોઈની હેરાનગતિ નહીં ખેલવા મળે દન દન એટલે આખો દિવસ ખેલવા એટલે રમવા મળે તો ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન કે રમવા માટે જે ઘરનું આંગણું એ શું નાનું પડે છે અમને ગમે મોટું મોટું વન અમે તો અમને તો રમવા માટે વિશાળ વન ગમે છે કોઈને રંજાડ નહીં ખેલવા મળે દન ત્યાં કોઈની કંડગત ન હોય અને આખો દિવસ રમવા મળે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન કોઈની રંજાડ નહીં ખેલવા મળે દન એટલે કે રમવા માટે જે ઘરનું આંગણું છે એ નાનું પડે છે અમને તો રમવા માટે વિશાળ વન ગમે છે ત્યાં કોઈની કંડગત ન હોય અને આખો દિવસ રમવા મળે હાલ લે ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ હાલને ભેરું ભેરું એટલે મિત્ર દોસ્ત ગોઠ્યો કહીએ કાયર એટલે ડરપોક જે ભેરું હોય ડરપોક હોય તે રહે બાદ બાદ એટલે સાથે ન આવે આપણી સાથે ન જોડાય કે હાલને ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ કે ચાલો મિત્રો જે ભેરું કાયર એટલે જે ડરપોક હોય તે ભલે ન આવે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાત એટલે વૃક્ષો અને વેલાઓની ઘટામાં કોયલ બોલે છે છે એનો અવાજ શેરી સુધી આવે છે એટલે સંભળાય છે તો પૂરક વાચન એકમાં કવિતા જે શેરીએ આવે સાદ એમાં રાજેન્દ્ર શાહ કવિ છે અને આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે બાળકો દરેક ઋતુનો કુદરતમાં થતા ફેરફારોનો કેવો તો રોમાંચ અનુભવે છે ને ઉમળકાથી એનું સ્વાગત કરે છે તેની વાત આ ગીતમાં આલેખાય છે ઉપરાંત વડીલો એમની ટેવ મુજબ સૂચનાઓ આપે છે તે માટે નહીં પણ મુક્ત મને રમવા માટે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે